જીવનમાં તમે વડાપાઉં તો બહુ બધા ખાધા હશે, પણ આજ સુધી તમે ક્યારે 450 રૂપિયાના વડાપાઉં નહીં ખાધા હોય? મને એવું લાગે છે કે ઇન્ડિયામાં સૌથી મોંઘામાં મોંઘા વડાપાઉં આજે ભરૂચ સિટીમાં ખાવાના છે. કેવી રીતે બને છે, 450 રૂપિયા કેમ આટલા મોંઘા લે છે, અને એવી કઈ વસ્તુ નાખે છે કે એમાં 450 રૂપિયા લેવામાં આવે છે? ચૂંદી નાખો ને, હા ચૂંદી નાખે તો ના મજા છે. હા વડાપાઉં કઈક યુનિક ટાઈપ ખાશો તો તમને મજા આવે. ભાઈ વડાપાઉં ના કિંગ કેવાય યાર રાજભાઈ. Lashmodifoodie.com. જીવનમાં તમે વડાપાઉં તો બહુ બધા ખાધા હશે, પણ આજ સુધી તમે ક્યારે 450 રૂપિયાના વડાપાઉં નહીં ખાધા હોય? મને એવું લાગે છે કે ઇન્ડિયામાં સૌથી મોંઘામાં મોંઘા વડાપાઉં આજે ભરૂચ સિટીમાં ખાવાના છે. કેવી રીતે બને છે, 450 રૂપિયા કેમ આટલા મોંઘા લે છે, અને એવી કઈ વસ્તુ નાખે છે કે એમાં 450 રૂપિયા લેવામાં આવે છે? તો હવે સીધા તમને બતાવું ભાઈ. હા પહેલા તમારું નામ અને થોડો પરિચય આપી દો. દુકાન ક્યાં વી કહી દેજો. સંજય છે ને મારી દુકાન લગભગ 12-15 વર્ષથી હું સ્ટાર્ટઅપ છું ને વડાપાઉં લાઈનમાં બહુ પહેલેથી છું ને સારી એવી ક્વોલિટી છે ને આપણને રિસ્પોન્સ એટલો સારો છે, કસ્ટમર આપણી પાસે સ્પેશિયલ વેરાયટી ખાવા માટે વધારે આવે છે. તમારું નામ તો કંઈક બીજું જ છે યાર. ના મારું નામ સંજય છે. ના બીજું જ કંઈક નામ આલે માર્કેટમાં, બીજું નામ આલે માર્કેટમાં. મારું નામ જલારામ ના નામ છે. બીજું બીજું જલારામ વડાપાઉં. બીજું સંજુ. બીજું રોકીભાઈ. અમારે રોકીભાઈ છે. તો હવે રોકીભાઈ, હા ઓકે, કારણ કે છે રોકીભાઈ જો સીન આવે કે નહીં રાજભાઈ, ખાલી બાલ વધારવાની તમારે જરૂર છે. હવે મને એ કયો પેલા આ જગ્યા કઈ આવી, કદાચ કોઈને આવું હોય તો. આ શક્તિનાથ એરિયા છે, બાજુમાં સાત માર્કેટ છે ને સામેની સાઈડ જલારામ ફૂડ છે, એ પણ મારું પોતાનું છે, મારો ભાઈ સમજે છે. એની સામે મારું જલારામ વડાપાઉં ફાસ્ટ ફૂડ છે. પીઝા સેન્ડવિચ બર્ગર વડાપાઉં દાબેલી ઢોકળા લોચો ખીચું બધી વેરાયટી મારી પાસે અવેલેબલ છે. તો હવે 450 રૂપિયા વાળો ખવડાવશો ને? ખવા દે તમને. ચાલુ કેટલા દી, કારણ કે ઘણા નેમ ના દે. આપણી પાસે નોર્મલમાં 20 રૂપિયાથી ચાલુ જાય છે, 20 રૂપિયાથી નોર્મલ વડાપાઉં ચાલુ જાય છે. પછી એમાં બધી બહુ વેરાયટી છે, ટ્રાફિક જામ છે, બંજારા છે, હૈદરાબાદી છે, અલ્ટીપલ્ટી ચીઝ છે, દિલ ખુશ છે, આ બધી મારી સ્પેશિયલ વેરાયટી છે ને એના નોમિનલી નામ છે. સ્પેશિયલ કસ્ટમર આપણી પાસે ખાવા માટે આવે છે સજેસ્ટ કરીને. ઉચેલો ગુચી પસંદ. ચાલો ભાઈ આ તો 450 વાળો ને. હા 450. આનાથી ઉપર કોઈ નહીં. સ્પેશિયલ સન્ડે કોમ્બો દા અમારો સ્પેશિયલ લાસ્ટમાં લાસ્ટ. અને એકની એકની તાકાત ખરી, એક જણાની ખાવા. એક જણ નહીં ખાઈ શકે આ વડાપાઉં. ના ખાઈ શકે. ના ખાઈ શકે. પાકું. પાકું. અને ખાઈ જાય તો. ખાઈ જાય તો આપણા તરફથી 1000 રૂપિયા ઇનામ. અને વડાપાઉં ફ્રી. ને વડાપાઉં ફ્રી. ચલો ભાઈ વડાપાઉં ફ્રી ને 1000 એક ઇનામ. વડાપાઉં ખાવ ને 1000 ઇનામ લઈ જાઓ. તો ભાઈ સંજુભાઈ, હા આ વડાપાઉં બનશે તો એ કેવી રીતે બનશે? નોર્મલ બનતો એવી રીતે જ બને કે શું? નોર્મલ ના બને. આની અંદર જે માર્કેટમાં મસાલા મળે છે તે મારા મસાલા જ છે. એની અંદર મારા બીજા ઓનિયન છે, ગાર્લિક છે, બધું અંદર ટેસ્ટમાં ઉમેરાશે. હું તમને બતાવીશ કે કેવી રીતના છે. ઓકે ચલો ચાલુ કરી દઈએ આપણે. પહેલાં તો તેલ જ નાખવાનું. ખાવામાં નહીં, ખાવામાં કરી દઈશું. વસ્તુ સારી ખાવા માટે લોકો છે એટલે ખાય છે, એવું કંઈ નથી. માર્કેટમાં 10 રૂપિયાનું વડાપાઉં પણ મળે છે, લોકો 10 રૂપિયાવાળું પણ ખાવા જાય છે. પણ જેવી જેવી જેની ક્વોલિટી, આપણે કોઈ દિવસ એવી ઈચ્છતા નહીં કે કશું. વસ્તુ વસ્તુ પર ડિપેન્ડલી કરે છે. હવે આમાં શું શું નાખ્યું તમે મને? આમાં મારા જે માર્કેટમાં મળે તે ગરમ મસાલા છે, અમુક વસ્તુ વેજીટેબલ્સ છે, મારો જે કટિંગ માર્કેટમાં મળે છે, બીજું કંઈ નથી. એમાં અત્યારે ડુંગળી નાખી દીધી, કેપ્સિકમ નાખી દીધા છે, બે જ વસ્તુ છે ને અત્યારે. બે જ વસ્તુ છે અને તમારા મસાલા ગરમ. લાઈફમાં 450 રૂપિયાવાળો વડાપાઉં હું તો જિંદગીમાં પહેલી વાર જોવાનો છું. તમે પહેલી વાર જોતા હોય તો કોમેન્ટ કરજો. આ વિડીયો બનાવ્યો 450 વાળો કે નથી બનાવ્યો? નહીં બનાવ્યો. મેં મારી મતલબ વસ્તુ છે તે પબ્લિક આપણાને ઓળખીને જ આવે છે અહીંયા આગળ. બરાબર. એ નથી કહેતો. આ છે લસણની ચટણી કે ટામેટાની છે? લસણની. લસણની. ગાર્લિક ચટણી. ગ્રીન ચટણી. બધું હાચવી હાચવી નાખ્યું છે. અને આ શું છે? સોસ છે. આ કેવી રીતે વિચાર આવ્યો ભાઈ કે આપણે આવું કંઈક કરીએ? એક્ચ્યુઅલી ની અંદર અત્યારનું માર્કેટ લેવલ એવું છે સાહેબ કે તમે કંઈક યુનિક વસ્તુ આપશો
તો પબ્લિક સ્ટોર એક ખાશે. વાહ, રેગ્યુલર વસ્તુ તો બધા વેચે જ છે ને ખાય જ છે. ઓકે, બરાબર. પણ આપણે કઈ યુનિક આપી આ વડાપાઉં માં હાચું કહું તો એક જણાનું કામ જ નથી. પાંચ છ જણા આવ્યા તો જ ખૂટશે ને. ત્રણ ચાર જણ મેક્સિમમ ખાશે. નોર્મલી ખાવા હોય તો ચાર પાંચ જણ ખાઈ લે. જેને વધારે ભૂખ લાગી ગઈ હોય તે ખાઈ જાય. પાછું વડાપાઉં માં પનીર. આ પનીર નું આ વડાપાઉં નું શાક બને છે કે શું બને? ભાઈ તમે ખાજો ને મજા આવશે. આ તો આખું શાક ટાઈપ બનાવ્યું તમે યાર. પંજાબી શાક જેવું બનાવી નાખ્યું. આ શું નાખ્યું? શેજવાન છે. છુંદી નાખો ને. વડા ને તો નવડાવી દીધો. મિયોનીસ છે. કેટલા આવશે આપડે વડાપાઉં માં? એક એટલે 1,450 માં 4 પાઉં આવશે. પરાકાષ્ઠા ચેન્જ કરી નાખી તમે. એક નેક્સ્ટ લેવલ સુધી પહોંચાડી દીધો વડાપાઉં ને. હજુ હવે પૂરું કે હવે હા બસ હવે આવી જશે. કોટો આવી જશે ખાવા માટે. હજુ ચીઝ ને એવું આવશે તો હજુ ચીઝ આવશે. હા હજુ ચીઝ હશે તો બધું બહુ બાકી છે. આ તો ખાલી વડાપાઉં બન્યો. આપણો વડાપાઉં બન્યો હજુ. હા હજુ બન્યો ખાલી. ચલો હવે પાઉને સેકી નહીં. બધું શીખવાનો મારો ભાઈ છે. મને માસ્ટર માસ્ટર આપણી પાસે સૌથી પહેલા આજથી લગભગ 6-7 વર્ષ 8 વર્ષ પહેલા મારી બાણ ખાલી લારી હતી. તેની બધી આટલું મોટો ડેવલપમેન્ટ કર્યું છે. ત્યારે દુકાન ઉધી પહોંચી છે. હા અત્યારે દુકાન છે. હા બેટા, હવે એ મસાલાને શું કરવાનો? આવશે તમે જુઓ ને ઉપર. મારી જિજ્ઞાસા બહારની વાત છે આજે એટલે. આ તો પ્લેટર આવ્યું. પ્લેટ ના આવી. ચમચી થી ખાવા પડશે. આંખ ના ગમવું જોઈએ. સાચી વાત, એક માણસ નું કામ જ નથી. હવે આની અંદર હજુ પૂરું થઈ ગયું કે બાકી? હજુ આ ગ્રેવી અંદર આવશે. આનું નામ સ્પેશિયલ જલારામ. સ્પેશિયલ જલારામ સન્ડે કોમ્બો. લા બેટા ચીપ લાવ તો વડાપાઉં માં વેફર. આ શું નહીં માયો છે કે ચીઝ? માયો
પણ સારું જ ખવડાવો. પૈસા પણ મારે માંગી લેવા ને સારા જ લેવા ના કસ્ટમર પાસેથી, પણ ક્વોલિટી એક નંબર જ આપવાની છે. સરસ સરસ. તમારા પૈસાની વસૂલ ના થાય ત્યાં સુધી આપણે બેઠા નહીં. કોઈ કસ્ટમર એમ કે ભાઈવું નહીં તો પણ આપણે બેઠા છે, પૈસા રિટર્ન કરી દેવાના. બોલો. એમાં બીટ નાખી દીધું. નાણા આપજો બેટા. ઘરે ટ્રાય કરી હતી? ના ના, કસ્ટમર જ નહીં, કસ્ટમર ને પહેલા પછી કસ્ટમર ને આપ્યો. આજ તમે ટેસ્ટ કરશો ને? આજ તમારું બને, મેં તો રોજે ટેસ્ટ કરું. આપણે આ જેટલા લોકો છે ને એમાં બધા ખૂટાડી શકે. એક તો એમને વેફર આપી દીધી, પ્લસ પછી હું તો એમ કહીશ કે આ રસા વાળો વડાપાઉં છે આખો. હાલો જયભાઈ, ચાલો ભાઈ ચાલુ કરી દો. બોલા કોણ કે વડાપાઉં છે? જોઈને તો પેલા કોઈ નાખી શકે. કોકને એવું લાગે કે સિઝલર બનાવ્યું હશે, કારણ કે આમાં સિઝલર જ આવતું હોય. આપણા સબસ્ક્રાઈબરને લાગે અને ખાવું કેમ ઈધર થવું પડે. વિજયભાઈ પહેલાં તો એ કહી દઉં કે આ વડાપાઉ તમે ખાતા હોય તમને લાગશે જ નહીં, કારણ કે એક આખી ગ્રેવી પંજાબી ટાઈપ ગ્રેવી બનાવીને ગયું, પનીર નાખતી દઉં. વડાપાઉનું એક પરાકાષ્ઠા ચેન્જ કરી નાખી છે અને ખાવાની આમ મજા આવે એવું છે. પાછું સારી વાત એ છે કે મજા આવે છે, કે કોઈને નવું ખાવું હોય પૈસા પ્રમાણે વસ્તુ લીધો એવું લાગે છે. કોઈ બહારથી મહેમાન આવ્યું હોય ને તો એના ઇમ્પ્રેસ કરવાની મજા આવે એવી વસ્તુ છે. હે જયભાઈ, કોઈ બહારથી આવ્યું હોય એને ઇમ્પ્રેસ કરવાની મજા આવી છે ને, કે ભાઈ ચાલો અમારા ભરૂચની તમને ખાણીપીણી બતાવીએ, કે જો અમારી ભરૂચની કેવી ખાણીપીણી. સાથે લોકો જો કંટાળી જાઓ, થાકી જાઓ. તમારા વડાપાઉં ખાતું હાથ તો બગડવાના છે, ટીસ્યુ પેપર તમને આપી જ દેશે. એટલે હાઇજેનિક વાળા થોડાક ધ્યાન રાખજો આવવામાં, હાથ મોઢું બધું બગડવાનું છે, કારણ કે ફૂલ લોડેડ છે. અને એકનું તો કામ જ નથી કે આ એક વડાપો એક જણો ફૂટાડી શકે, કારણ કે ફૂલ હેવી છે. એમાં બટર નાખ્યું છે, પછી ચીઝ નાખ્યું છે, માયોનીઝ નાખ્યું છે, પનીર એટલું એક આખી થાળી ભરીને પનીર નાખી દીધું છે. અહીંયા ફિનિશ થઈ ગયું છે, બે બનાવ્યા છે. પણ મને નથી લાગતું કે અમારા, કારણ કે અમે ઓલરેડી વિડીયો જ આ 7મો વિડીયો છે એટલે પોસિબલ નથી હજુ. એટલે તમે આવો ત્યારે સ્પેશિયલ ભૂખા પેટે આવો છો તો તમારે આ ખૂટશે. મજા આવી હો ભાઈ. સંજુભાઈ અરે જો આ ઓલા ભાઈ તો ત્યાં ખાલી કરી નાખ્યું. હા એટલે વેફર નથી ખાવાનું, એટલે વડાપાઉં ખાવાનું. કેવું લાગ્યું સંજયભાઈ? તો હવે વિડીયો પૂરો કરીએ. પહોંચી જજો, વડાપાઉંના માસ્ટર કહી શકાય એમની પાસે તો એક નહીં. કેટલા હશે મેનુમાં? અને કોઈ નહીં ખાતા હોય ને ચેલેન્જ ભાઈ, ચેલેન્જ કરે છે. 100% એટલે પૂરેપૂરા પૈસા વસૂલ છે. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોત સાથે. મળશું મેડિકલ, મળશું ગામ ગીએ. નહીં મળે આમ એક રણ તે દી આ ધરતી તમને. હરિઓમ તસ્ય જય માતાજી જય બુદ્ધિમૂલ. કાલે નવા વિડીયો સાથે મળી રહ્યા, તો જોવાનું ભૂલતા નહીં.